క్వశ్చన్ అర్చనా విడియోని అందరూ అప్లై చేసు తొరలించో ఐఎంపీ જે પ્રથમ સત્રની ગવર્મેન્ટ દ્વારા એક્ઝામ લેવાની છે તેના દાખલા છે તે જોઈએ આજના વિડીયોની અંદર. તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. દાખલો પહેલો, રમીલા પાસે પાંચના છેદમાં છ ભાગનો કેક હતો. તેણે આખી કેકના બેના છેદમાં છ ભાગની કેક તેના નાના ભાઈને આપી. તો સમીલા પાસે કેટલી કેક બાકી રહેશે? બાકી એટલે શું થશે? તો કે બાદ બાકી થશે. તો પાંચના છેદમાં છ માઇનસ બેના છેદમાં છ. અહીંયા બેના છેદ સરખા હોવાથી આપણે છેદ સરખા કરવાના નથી. તો આવશે પાંચમાંથી છ બે કાઢીશું તો ત્રણના છેદમાં છ. પછી આપણે ભાગ પડ્યા ત્રણના, ત્રણ એકુ ત્રણ અને છના ભાગ પડ્યા ત્રણ દૂ છ. તો ત્રણના અને બેના છેદ છે એ ઉડી જશે, ત્રણ ત્રણ વહે હોય તો એક અને બે, તો એકના છેદમાં બે છે. એ શું થયું? તો કે તેના નાના ભાઈને કેક આપી, એટલે કે અડધો. પ્રશ્ન બે, બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ પ્લસ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ ઉમેરો. તો આપણે શું કરવાનું? તો કે પાંચનો છે એ પહેલાં બે સાથે ગુણાકાર કરવાનો, બે ગુણ્યા પાંચ પ્લસ ચાર. પછી આ બાજુ પણ એ જ રીતે પ્લસ ત્રણ ગુણ્યા છ પ્લસ પાંચ છેદમાં છ. આપણે દસ પ્લસ ચાર એટલે છેદમાં પાંચ પ્લસ અઢાર પ્લસ પાંચ એટલે છેદમાં છ. ચૌદ પ્લસ પાંચ, ચૌદના છેદમાં પાંચ પ્લસ ત્રેવીસના છેદમાં છ. હવે આ બંનેના છેદ સરખા કરવા આપણે કરશું. પહેલાં છનો ગુણાકાર ચૌદના છેદમાં પાંચ સાથે અને પાંચનો ગુણાકાર ત્રેવીસના છેદમાં છ સાથે. ચૌદ ગુણ્યા છ છેદમાં પાંચ ગુણ્યા છ પ્લસ ત્રેવીસ ગુણ્યા પાંચ છેદમાં છ ગુણ્યા પાંચ. તો હવે આપણે એનો સર્વ ગુણાકાર કર્યો એટલે ચૌદ ચોર્યાસીના છેદમાં ત્રીસ પ્લસ એકસો પંદરના છેદમાં ત્રીસ. અહીંયા આવશે એકસો નવ્વાણુંના છેદમાં ત્રીસ આવશે, જેને આપણે અપૂર્ણાંકમાં ફેરવાના છે. પ્રશ્ન ત્રણ, સો પાનાનો ચોપડામાંથી ઈલાએ પચીસ પાના વાંચ્યા. ક્રિષ્ના એ જ ચોપડીના બેના છેદમાં પાંચ જેટલા પાના વાંચ્યા, તો તેણે કોને વધુ પાના વાંચ્યા? તો અહીંયા ચોપડીના કેટલા પાના છે? સો. તો સો ગુણ્યા બે છેદમાં પાંચ. તો ક્રિષ્નાએ ચોપડીના પાના વાંચ્યા બરાબર સો ગુણ્યા બે છેદમાં પાંચ બરાબર બસોના છેદમાં પાંચ. આપણે ભાગ પાડીએ ચાલીસ ગુણ્યા પાંચ છેદમાં પાંચ, પાંચ પાંચ ઉડી જશે અને જવાબ વધશે ક્રિષ્નાએ ચોપડીના પાના ચાલીસ વાંચ્યા. તો ઈલાએ પચીસ પેજ વાંચ્યા હતા અને સૌથી વધુ કોને વાંચ્યા? તો કે જવાબ આવશે સૌથી વધુ પેજ ક્રિષ્નાએ વાંચ્યા. પ્રશ્ન ચાર, નીચે પાંચ અને માઇનસ છની સંખ્યારેખા પર નિરૂપણ કરો. હવે સંખ્યારેખા દોરીને આપણે શું કરવાનું છે? ઝીરો અને જમણી બાજુ ઘન સંખ્યા અને ડાબી બાજુ છે ઋણ સંખ્યા. હવે પ્રશ્ન પાંચ, બાજુના આધારે ત્રિકોણના પ્રકારોને નામ લખો અને આકૃતિ દોરો. હવે બાજુના આધારે એટલે કે કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ છે, એની બાજુના આધારે થાય. અહીંયા આવશે નેવું અંશ પહેલામાં, બીજામાં છે ચાલીસ અંશ અને ત્રીજામાં છે એકસો ને વીસ અંશ. પ્રશ્ન છ, કાવ્યની ઘડિયાળના પાંચ અંકથી શરૂ કરે છે. ઘડિયાળ વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો ફરે છે, તો તે કયા અંક ઉપર આવશે? હવે જો અહીંયા આટો ફરે છે તો અંકો પહેલાં શું આવશે? તો કે બાર ગુણ્યા ત્રણ, એટલે કે ત્યાં બાર અંક છે, એટલા માટે બાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર. બાર તેરી છત્રીસના છેદમાં ચાર. હવે નવ ચાર છત્રીસ છેદમાં ચાર, ચાર ચાર ઉડી ગયા, જવાબ આવશે નવ અંક ઉપર છે, ઘડિયાળનો વિરુદ્ધનો દિશામાં કાંટો આવશે. પ્રશ્ન નવ સાત, ચતુષ્કોણની આકૃતિ દોરી તેના શિરોબિંદુ બાજુમાં અને વિકર્ણ દોરી તેના નામ લખો. હવે અહીંયા શિરોબિંદુ અને નામ લખવાના છે એ તો તમને આવડે છે, અહીંયા લખેલા જ છે. પ્રશ્ન આઠ, ષ્ટકોણની કાચી આકૃતિ દોરી તેના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓની જોડી દોરી, ત્રિકોણ દોરો. અહીંયા ત્રિકોણ દોરેલા જ છે, એ પણ તમને શીખવાડેલા જ છે, એ પણ અહીંયા મેં આપેલું જ છે. પ્રશ્ન નવ, અહીંયા બાય મિસ્ટેક થોડીક તમને કચકાણ લાગશે પણ હું તમને સમજાવી દઉં. ગુસ્સા બાર પિસ્તાલીસ અને પંચોતેર, કારણ કે છોકરાઓને થોડીક પ્રોબ્લેમ હતી એટલે માટે. બાર, બાર એટલે શું થશે? તો કે છ દુ બાર, ત્રણ બે
અને 3 એકુ 3 45માં 15 3 45 5 3 15 અને 5 એકુ 5 75 25 તેરી 75 પછી 25 25 અને 5 એકુ 5 આ એના ભાગ પડ્યા છે અહીં આપણે લખેલા છે અને ગુસ્સા શું મળશે તો કે ગુસ્સા આપણે મળશે 2400 છે લસ્સા લસ્સામાં 40 45 અને 48 એનો લસ્સા આપણે મળે છે 320 કારણ કે લસ્સા છે એ ભેગો હોય છે અને ગુસ્સા શું હોય છે અલગ અલગ હોય છે પ્રશ્ન 11 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે તેમાં 1 થી 100માં આવેલી એવી સંખ્યા છે જે 3 જોડીઓ લખો એમાં જો 17 અને 71 કારણ કે જે રીતે અહીંયા દર્શાવેલ છે એવું જ ત્યાં હોવું જોઈએ 37 અને 73 અને 79 અને 97 આ 3 જોડીઓ એવી છે જે અવિભાજ્ય સંખ્યાઓ ધરાવે છે 12 પ્રશ્ન 12 વિભાજ્ય ગુણધર્મનો ઉપયોગ કરો 12 × 35 એટલે કે 6 × 2 એના ભાગ પડશે ગુણ્યા 7 × 5 હવે 6ના હજી ભાગ પડે તો શું આવશે 3 × 2 × 2 × 7 × 5 પ્રશ્ન 13 કેન્ટીનમાં ભોજન માટે 1 થાળી 30 રૂપિયા અને દૂધ ગ્લાસ માટે 4 રૂપિયા લેવામાં આવે છે તો 5 વખત દૂધ સાથેનો ભોજનનો કુલ કેટલો ખર્ચ થાય હવે પહેલાં આપણે શું કરવું પડશે થાળી અને દૂધનો ટોટલ કરવો પડશે એટલે થાળી પ્લસ એટલે કે 30 + 4 = 34 એક થાળીનો કુલ ખર્ચ 34 રૂપિયા થાય તો 5 વખત થાય છે એટલે 34 × આપણે 5 કરીશું એટલે જવાબ આવશે 170 તો 5 થાળીના 170 રૂપિયા થાય પ્રશ્ન 14 કિંમત શોધો 297 × 17 પ્લસ 297 × 3 તો 297 આપણે 12 કોમન કાઢીશું 17 + 3 એટલે કેટલા થશે 20 તો 297 × 20 એટલે કે અહીંયા જવાબ આવશે 5940 જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ શ્રી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો